जय श्री कृष्ण मित्रों, तो छेला लेक्चर नी अंदर आपणे बोहरनो परमाणु क्रमांक परमाणुनो नमूनो रुथरफोर्डना नमूनानी एने मॉडल केवुं रजू कर्युं हतुं, त्यारबाद एने कई प्रकारना अमुक मान्यताओ छे पोतानी अंदर राखी, एनी खामीओ कई हती, अने छेले वात करी हती आपणे न्यूट्रॉननी, बराबर। तो न्यूट्रॉन नी वात कर्या पछी आपणे करवानी छे विविध कक्षाओमां इलेक्ट्रॉन नी गोठवणी केवी रीते थाय छे। तो लास्ट लेक्चर में एम कीधुं हतुं के मैं आपणे पहेला परमाणु क्रमांक नहीं जोईशुं, पण आपणे पहेला पूरुं करी दईए, बराबर, एटले माथाकूट नहीं। तो के परमाणुनी विभिन्न कक्षाओमां इलेक्ट्रॉन नी गोठवणी छे ए बे वैज्ञानिकोए करी। क्या बे वैज्ञानिक? कोण? बोहर अने बरी। આ બે વૈજ્ઞાનિકોએ પરમાણુમાં ઇલેક્ટ્રોન જે કઈ રીતે ગોઠવાય છે ને એને દર્શાવતા રૂલ્સ આવ્યા, મતલબ કે KLMN જે હતી રચના એમાં કઈ રીતે ઇલેક્ટ્રોન જે ગોઠવાય છે, બરાબર, તો એ જોવાનું છે। તો જુદા જુદા ઉર્જા સ્તરો અથવા કોષોમાં ઇલેક્ટ્રોન જે કેટલા જુદા જુદા ઉર્જા સ્તરો એટલે આ જુદી જુદી કક્ષાઓ, એમાં પહેલી કક્ષા કે એલ એમ અને એન, બરાબર। તો અહીંયા મિત્રો ધ્યાન રાખવાનું છે તો કે કોઈ પણ કક્ષામાં છે મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય? મહત્તમ 2×N^2, મતલબ કે એન બરાબર 1, 2, 3, 4 વધારે લઈ તમે શકો છો, બરાબર। હવે જુઓ મિત્રો, n બરાબર હું 1 લઉં તો કે કક્ષા માટે શું આવે? કે કક્ષા માટે તો કે n ની કિંમત કેટલી આવશે? તો કે 1 આવશે। કેટલી આવશે મિત્રો? 1 આવશે। હવે બીજી જોઈએ છે આપણે, તો એની અંદર ઇલેક્ટ્રોન ની ગોઠવણી કેટલી આવશે? તો કે 2×N^1 બરાબર કેટલા થશે મિત્રો? 2। તો મતલબ કે કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? ફક્ત અને ફક્ત 2। ત્રીજો આવશે તો ના પાડી દેશે કે ભાઈ તું નીકળ, હવે અમારી સંખ્યા છે કેવી થઈ ગઈ છે? ફૂલ। ત્યારબાદ L કક્ષા, તો L કક્ષા માટે N ની કિંમત કેટલી આવશે? તો કે N બરાબર L કક્ષા કેટલામી છે? તો કે K પહેલી L બીજી, તો કે N બરાબર 2। તો મૂકો 2 કૌંસમાં 2 નો વર્ગ થાય કે નહીં? N ની કિંમત મૂકી આ સૂત્રમાં તો કેટલા થશે? તો કે 2×2^4 = 8, મતલબ કે બીજી કક્ષામાં કેટલા આવશે? 8। ત્રીજી કક્ષા જોઈએ, MN કક્ષા, તો N ની કિંમત 3, 2×3^2, તો 2×3^2 = 9 = 18। ચોથીમાં તો કે 2×4^2 = 2×2×16 = 32। તો ચોથી કક્ષામાં કેટલો આ મિત્રો ઇલેક્ટ્રોન સમાય? 32। પણ મિત્રો ધ્યાન રાખો, અમુક કક્ષકોના નિયમને આધારે છેલ્લી કક્ષામાં કોઈ પણ છેલ્લી કક્ષા હોય તત્વને આધારે આઈ હોઈ શકે, તો પહેલી કક્ષકમાં તો 2 જ ઇલેક્ટ્રોન સમાય, પણ જો કદાચ ઇલેક્ટ્રોન છે એ ઓછા હોય તો આમાં 8 જ સમાય, 8 થી વધારે નહીં સમાય, આમાં પણ 8 સમાશે, ભલે અહીંયા 32 18 લખ્યું હોય, પણ અમુક કક્ષકોના રૂલ્સ ને કારણે એ તમે 11-12 માં ભણવાના છો અને અત્યારે આપણે એની કઈ જરૂર છે નહીં। ત્યારબાદ આમાં પણ ભલે 32 લખ્યા પણ 2 8 8 8 એવી જ રચના આવશે, એ જ્યારે સંયોજકતા ભણશું ત્યારે તમને ખબર પડશે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે હંમેશા ઇલેક્ટ્રોન છે એવું થશે કે એને આ કક્ષામાં ગોઠવવું હોય તો અહીંયા ગોઠવાશે, અહીંયા ગોઠવવું હોય તો અહીંયા ગોઠવાશે, એમ નહીં, શું થશે? તો કે પેલા કે શેલ ભરાશે, કે કક્ષા કે ભરાઈ ગઈ તો કે આ એની અંદર 2 ઇલેક્ટ્રોન આવ્યા પછી 8 ઇલેક્ટ્રોન આવા સમાશે, આની અંદર 8 ભરાશે, ત્યારબાદ જ ત્રીજી કક્ષા આવશે, એક વગર આવશે નહીં। તો 8 સમાઈ ગયા, આમાં 8 સમાઈ ગયા પછી એની કક્ષામાં આવશે 8, મતલબ કહી શકાય કે તબક્કાવાર છે, તબક્કાવાર શું થશે? કક્ષાઓ ભરાશે, એમ નહીં કે મનફાવી ભરી દીધી, આમાં 4 હોય તો ત્રીજી કક્ષામાં પાછા ગોઠવવાનું ચાલુ થાય નહીં, પહેલા આ કક્ષા બધી કક્ષાઓ સંપૂર્ણ ભરાય ત્યાર પછી જ એની પછી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ છે ગોઠવાય છે। તો આ છે ઇલેક્ટ્રોનની કક્ષકોના અમુક નિર્ણયો, મતલબ અમુક રૂલ્સ છે એ યાદ રાખવાના છે, કારણ કે
ત્રણ માર્ક્સની અંદર પૂછી શકાય એવો છે પ્રશ્ન બરાબર તો આ વસ્તુ થઈ ગઈ મિત્રો કઈ કક્ષામાં કેટલી ઇલેક્ટ્રોન સમાશે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે કઈ રીતે ગોઠવાય છે એના રૂલ્સ શું છે એને ધ્યાનમાં રાખવાના છે હવે મિત્રો આપણે જોવાનું છે કોષ્ટક બરાબર તમને આકૃતિમાં જે પછી હું બધી શીખવાડી પણ દઈશ કઈ રીતે આ જે ઇલેક્ટ્રોન ગોઠવાય એની પહેલા આપણે આવર્ત કોષ્ટક જોવાનું છે જોઈએ મિત્રો તો જોઈએ મિત્રો તો અહીંયા તમને કોષ્ટક આપ્યું છે તો આ હશે પરમાણુ ક્રમાંક અહીંયા હશે એનું તત્વનું નામ મતલબ કે પરમાણુ ક્રમાંક હશે ને એ જ તત્વ હશે પરમાણુ ક્રમાંક ચેન્જ થશે તો તત્વ જે બદલાઈ જશે દુનિયામાં ક્યાંય પણ અને હંમેશા આ યાદ પણ રાખવાનું છે તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આવશે વચ્ચે ત્યારબાદ તત્વની સંજ્ઞા છે ત્રણ ચેપ્ટર નંબર ત્રણ માં ભણી ગયા હતા તત્વનું આખું નામ ના લખવું પડે એટલે એની સંજ્ઞા લખશું ત્યારબાદ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેની સંખ્યા સરખી જ હોય એટલે મેં એને બંનેને કોષ્ટકમાં લખ્યા છે ન્યુટ્રોનની સંખ્યાની અત્યારે આપણે જરૂર નથી એટલે આપણે એને રહેવા દઈશું ત્યારબાદ એને લીધે ઇલેક્ટ્રોન રચના એટલે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ ગોઠવાશે બરાબર એ લખશું અને સંયોજકતા એ છે હું છેલ્લે સમજાવીશ છેલ્લે મતલબ કે આટલું ભરાઈ જાય પછી બરાબર તો જોઈએ પરમાણુ ક્રમાંક તો કે એક તો એક છે હાઇડ્રોજન કેમ હાઇડ્રોજન જ પહેલો લીધો તો કે મિત્રો એની અંદર ઇલેક્ટ્રોનની સંજ્ઞા છે અને પ્રોટોનની જે સંખ્યા છે એ કેવી છે સમાન છે એટલે સમાન તો બધાયમાં છે પણ એક એક છે કેટલી છે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન ધરાવતું તત્વ દુનિયામાં તમને એક જ મળશે કયું હાઇડ્રોજન એટલે એના માટે એને એક આપ્યું કે એની સંજ્ઞા છે કેપિટલ એચ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેટલી થશે એક એક ખાલી હાઇડ્રોજન હોય ત્યારે બરાબર ત્યારબાદ એની ઇલેક્ટ્રોન રચના તો કે શેલમાં જો અહીંયા લખું કે એલ એમ અને એન તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે એલ એમ એનમાં કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે બે તો આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે એક તો અહીંયા કેટલા સમાશે ફક્ત એક એક જગ્યા છે ખાલી રહેશે ખબર પડી ગઈ અહીંયા સુધી બીજો તો બીજું છે મિત્ર હિલિયમ મિત્રો હિલિયમ એની સંજ્ઞા છે એચ કેપિટલ અને સ્મોલ ઈ એની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે છે એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે બે કારણ કે એક અહીંયા મૂકી દીધો છે હવે તો કે જ્યારે હાઇડ્રોજન આવે ત્યારે પછી બીજો તત્વ ઇલેક્ટ્રોન સોરી હિલિયમ તો હિલિયમમાં કે શેલમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય બે હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે બે તો મતલબ બે બે એની અંદર સમાઈ જશે બરાબર જોજો તમે ત્યારબાદ જો આ રીતે અહીંયા દોરતો જાવ સંયોજકતામાં હાઇડ્રોજન માટે તો કે એક ઇલેક્ટ્રોન સમાણો જોજો પેલા માં સાથે સાથે હું કમ્પેર કરતા જજો સામે આઠ આકૃતિ એવી છે તો આ હાઇડ્રોજન હિલિયમ માટે તો કે બે ઇલેક્ટ્રોન હોય તો આલો બે ઇલેક્ટ્રોન થઈ ગયા કમ્પ્લીટ હવે મિત્રો ધ્યાન રાખવાનું છે ત્રીજું તત્વ બરાબર તો ત્રીજા તત્વ સામે ધ્યાન આપીએ તો ત્રીજું તત્વ છે હિલિયમ સોરી લિથિયમ લિથિયમ તો એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણ છે એટલા માટે એને ત્રીજા સ્થાને રહ્યું છે તો હવે મિત્રો તો કે કે શેલમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય બે તો હાલો આ ત્રણમાંથી બે ઇલેક્ટ્રોન કે કક્ષામાં સમાઈ ગયા હવે હવે જો એક ઇલેક્ટ્રોન તો એ કઈ કક્ષામાં ગોઠવાશે એલ બરાબર માટે એની અનુરચના કેટલી થઈ તો કે બે મતલબ કે આ પહેલી કક્ષા અને બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા મિત્રો એક થઈ ગયું ને બે એક હવે ચોથા નંબરનું તત્વ બેરેલિયમ કયું છે મિત્રો બેરેલિયમ કેટલું છે બે કયું છે બેરેલિયમ એની સંજ્ઞા છે કેપિટલ બી સ્મોલ ઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ચાર છે કેટલી છે ચાર તો હવે મિત્રો ત્રણ ઇલેક્ટ્રોન તો આની જેમ જ હશે આની જેમ કોની લિથિયમની પણ ચોથો ઇલેક્ટ્રોન છે ક્યાંથી આવ્યો ક્યાં જશે તો કે એ આ જ કક્ષામાં મતલબ એની જે ઇલેક્ટ્રોન રચના છે કેટલી થશે બે અહીંયા અહીંયા વધી ગયો ને ચાર છે એટલે અહીંયા બે થઈ જશે બરાબર પાંચ કયું છે તો કે પાંચમું તત્વ છે એ છે બોરોન બોરોન તો અહીંયા શું આવશે કેપિટલ બી નંબર 5 અહીંયા આવશે 2 અને 3 એક ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે આથી કે બોરોનની અનુરચના
અને સોરી ઇલેક્ટ્રોન રચના ત્યારબાદ આવે નંબર 6 કાર્બન જો આ યાદ રાખવાનું છે C કેપિટલ ઇલેક્ટ્રોન 6 અહીંયા તો કે 2 અને 4 કેમ 4 તો કે અહીંયા 4 ચોથો ઇલેક્ટ્રોન પાછો એની અંદર જશે છઠ્ઠો સોરી સાતમો નંબર નાઇટ્રોજન કેટલા આવશે કેપિટલ N કેટલા ઇલેક્ટ્રોન 7 કેટલા આવશે 2 અને 5 જોજો અહીંયા ઇલેક્ટ્રોન રચનામાં 2 અને 4 6 જ હશે 2 3 5 2 2 4 2 1 3 2 1 અણુ ઇલેક્ટ્રોન રચનામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ જેટલા એની સંખ્યા હોય ને એટલા જો 2 અને 7 5 7 થઈ ગયા તો એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે આ કોની અણુ ઇલેક્ટ્રોન રચના થઈ નાઇટ્રોજન હવે આઠમા નંબરનું તત્વ આપણો ઓક્સિજન ઓક્સિજન કેપિટલ ઓ 8 પહેલી કક્ષામાં 2 ફિક્સ જ છે પછીનો 6 આ થઈ ગયો ઓક્સિજન જો 2 ને 6 8 8 છે ત્યારબાદ 9 ફ્લોરિન ક્લોરિન નહીં ફ્લોરિન કેપિટલ F સ્મોલ L નંબર છે ઇલેક્ટ્રોન 9 2 અને 7 કેટલા થશે અહીંયા આ રીતે કમ્પ્લીટ 10 નિયોન N E કેટલા છે ઇલેક્ટ્રોન 10 2 અને 8 કેમ 8 તો કે મેક્સિમમ 8 જ સમાશે બીજી કક્ષામાં જોયું હતું ને એટલા માટે અહીંયા મેં કેટલા લખ્યા 8 હવે જેવું મિત્રો 11 નંબરનું તત્વ આવશે એની અંદર ઇલેક્ટ્રોન થશે 11 તો અહીંયા 2 9 નહીં સમાય 2 8 બીજી કક્ષા એની પૂરી ત્રીજી કક્ષામાં દાખલ થશે બરાબર એ આવશે ત્યારે જોશું હવે મિત્રો વાત કરવી છે આપણે સંયોજકતા શું કરવી છે સંયોજકતાની વાત કરવી છે તો કોઈ પણ તત્વ છે ને મિત્રો પોતાની બાહ્ય કક્ષાથી સંપૂર્ણ ભરવા માંગે જો એ બીજી કક્ષા હોય ને તો શું કરે તો કે એની અંદર એક ઇલેક્ટ્રોન હોય તો એ બે કરવાની ઈચ્છા ધરાવે L કક્ષા હોય તો એની અંદર મિત્રો કાં તો એ 8 ઇલેક્ટ્રોન બનાવે અથવા તો 2 ઇલેક્ટ્રોન એટલે કે કાં તો એક ઇલેક્ટ્રોન પોતાની પાસે રાખે નહીં મતલબ આ રીતે જો હાઇડ્રોજન હોય તો એની અંદર એક ઇલેક્ટ્રોન છે કાં તો એ એક મેળવશે અથવા તો એક ગુમાવશે મોસ્ટ ઓફ કેસમાં એક છે એ ગુમાવે છે કેમ તો કે સ્ટેબલ થાય કે મારી પાસે હવે કાઈ રહેવું જોઈએ નહીં કક્ષા છે કાં તો સંપૂર્ણ ભરે અથવા તો એ કક્ષા હાવ ભરાય જ નહીં એક ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન હોય તો એ દઈ દેવાનું મતલબ ખાલી બરાબર L કક્ષામાં તો કે જો બાહ્યતમ કક્ષા થઈ ને L કક્ષા કોના માટે આના માટે આ 1 થી 10 તત્વો છે એના માટે L કક્ષા છે બાહ્યતમ કક્ષા થઈ 1 થી 2 નંબરના તત્વો છે એના માટે કઈ કક્ષા K કક્ષા બાહ્યતમ કક્ષા થશે બહારની સૌથી બહારની કક્ષા એનામાં 2 ઇલેક્ટ્રોન પછી ત્રીજી કક્ષા ના આવે અને આમાં સોરી બીજી કક્ષા ના આવે અને આની પછીના તત્વોમાં આવશે અહીંયા સુધી બે જ કક્ષા આવશે એમાં સૌથી બહારની કક્ષા L કક્ષા હવે મિત્રો જુઓ બરાબર દાખલા તરીકે આ નંબરનું તત્વ છે હવે જુઓ ક્યારે ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દે અથવા તો દાખલા તરીકે હું કહું આની પાસે એક ઇલેક્ટ્રોન આવ્યો તો એ શું કરશે તો કે એ પોતાને આની જેવો બનાવશે હિલિયમ જેવો કેમ હિલિયમ જેવો તો કે એ એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દેશે એટલે ઓટોમેટિક જો એની બાહ્યતમ કક્ષા આ થઈ ગઈ હા તત્વ એ આ જ રહેશે કયું લિથિયમ હોય તો લિથિયમ તો જોઈએ મિત્રો સંયોજકતા તો આ શું કરશે મિત્રો તો કે કાં તો એક ગુમાવશે અથવા તો મેળવશે કોણ આ ભાઈ બરાબર મોસ્ટ ઓફ કેસમાં એક ગુમાવે જ છે બરાબર કારણ કે એક ગુમાવી દેશે રેર કેસમાં જ એક મેળવે છે અથવા તો ભાગી જાય આ પોતાની સંપૂર્ણ કક્ષા ભરવા માટે તો કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમાઈ ગયા હવે તો એ કે એક કઈ નહીં મારે તો ભરેલી છે તો હું ઇલેક્ટ્રોન મેળવે એ નહીં આપી છે નહીં બરાબર એટલે એની સંયોજકતા છે 0 ત્યારબાદ તો કે લિથિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 2 1 તો એક ઇલેક્ટ્રોન ગુમાવશે કેમ તો કે એની જો આ કક્ષા ભરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ બીજા 7 ઇલેક્ટ્રોન કોકની પાસેથી લેવા જોઈએ અને ભીખ માંગવી પડે તો એ કે હું ભીખ નહીં માંગું આ એક ઇલેક્ટ્રોન છે એ દઈ દો બરાબર એટલે ઈ એક ઇલેક્ટ્રોન દાન કરશે આપી દેશે એટલે એની સંયોજકતા છે +1 બરાબર મતલબ કે એક ઇલેક્ટ્રોન આપશે કોણ લિથિયમ
આ ભાઈ કેટલા ઇલેક્ટ્રોન આપશે 2 કેમ તો કે 6 મેળવવા પડે 6 નો મેળવે કોઈ દી આ ભાઈ તો કે 3 ઇલેક્ટ્રોન આપી દે હું 5 નહીં મેળવું પ્લસ 3 આપે ને એટલે પ્લસ કેવી રીતે આવે છે હું તમને ઝૂમ ઉપર સમજાવીશ કે અહીંયા પ્લસ જ કેમ લીધા છે ત્યારબાદ 2 4 તો મિત્રો આની કક્ષા પૂર્ણ કરવા માટે આ શું કરે તો કે 4 આપી શકે અને 4 કોકની પાસેથી લઈ શકે એટલા માટે આને કહેવાય છે અર્ધધાતુ આ બધી ધાતુ છે હવે નીચેની જેટલી આવશે ને એ બધી અધાતુ છે ખબર પડી ગઈ અહીંયા સુધી કમ્પ્લીટ કે આ પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3 કેમ આવ્યા તો કે પોતાની જો પોતાની બાહ્યતમ કક્ષા એટલે કઈ કક્ષા તો કે આના માટે તો L કક્ષા બાહ્યતમ છે એક બે ને 3 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવે છે 4 નંબરનો તો કે મેળવી શકે અને ગુમાવી શકે છે બરાબર જો છે ને 4 છે લે આવતા હોય કે મેક્સિમમ 8 જ સમય ત્યારબાદ આની પાસે 5 ઇલેક્ટ્રોન તો કે હું 5 દઉં હું કામ મારી પાસે તો કેટલા છે મિત્રો 5 તો ઓલરેડી છે જ તો હું શું કરીશ મતલબ કે આ તત્વ જ નાઇટ્રોજન શું કરશે તો કે 3 લેશે મતલબ કે ઉધારી રાખશે એને કહેવાય છે નેગેટિવ એટલે કે 3 ખબર પડી ગઈ નંબર આ માઇનસ 3 તો અહીંયા કેટલા ઘટશે 2 એટલે માઇનસ 2 લેશે 2 ઇલેક્ટ્રોન મેળવશે આ કેટલા મેળવશે માઇનસ 1 જ ઇલેક્ટ્રોન મેળવી પોતાની કક્ષા છે L સંપૂર્ણ ભરી દેશે અને આની છે 2 8 મતલબ કે એની સંપૂર્ણ ભરેલી છે તો કેટલા આવશે 0 થઈ ગયું કમ્પ્લીટ અહીંયા સુધી હવે આ કેમ પ્લસ 1 પ્લસ 2 આવે છે એ હવે આપણે લખશું તમને તારો એ હું શીખવાડીશ શું કામે પ્લસ 1 આવે છે માઇનસ 1 કેમ કારણ કે આને તો મેળવા છે કોકની પાસેથી લીધું છે તો વધારે થયું ને અને આને ગુમાવ્યું છે તો ઓછું થયું તો કેમ પ્લસ ને માઇનસ લખ્યું એ આપણે જૂમમાં હું સમજાવીશ ત્યારબાદ મિત્રો એની પછીના તત્વો જે જોઈએ બરાબર તો એની પછીના તત્વો જોયા પહેલા આપણે બહુ ફેર નથી એમાં બરાબર જોવાનું છે શું ફેર છે તો કે એની પછીનું તત્વ 11 નંબરનું 12 13 14 15 16 17 18 18 સુધીના જોવાના છે બરાબર એટલે બીજું કંઈ આપણે નથી તો 11 નંબરનું તત્વ છે મિત્રો સોડિયમ કયું છે સોડિયમ એની સંજ્ઞા શું છે કેપિટલ N સ્મોલ a બરાબર નેટ્રિયમ ઉપરથી આવી છે ત્યારબાદ ઇલેક્ટ્રોન અને પ્રોટોન ની સંખ્યા તો કે જેટલો પરમાણુ ક્રમાંક હશે એટલા જ ઇલેક્ટ્રોન અને પ્રોટોન હશે તો એની ઇલેક્ટ્રોન રચના કોઈ લખાવશે તો કે સાહેબ પેલે 2 ત્યાર પછીની કક્ષામાં કેટલા સમય મિત્રો 8 તો જુઓ હવે કે ઇલેક્ટ્રોન વિધો તો કે આ સાહેબ આ તો 10 છે અહીંયા એક વિધો તો કઈ કક્ષામાં જશે ત્રીજી કક્ષામાં કઈ કક્ષામાં જશે ત્રીજી કક્ષામાં 12 નંબરનું તત્વ છે મેગ્નેશિયમ કયું છે મિત્રો મેગ્નેશિયમ સંજ્ઞા કેપિટલ M સ્મોલ g 12 તો અહીંયા તો કે 2 8 2 એક વિધો ને ઈ ક્યાં જાય તો કે ત્રીજી કક્ષામાં ચોથું સોરી 13મું એલ્યુમિનિયમ કેટલી છે કેપિટલ A સ્મોલ l 13 કેટલા થશે 13 2 8 3 ક્યાં સુધી જાય 8 સુધી જવા દેવાનું છે 14મું સિલિકોન શું છે સિલિકોન SI 14 નંબર 2 8 4 કમ્પ્લીટ 15 કયું છે તો કે 15 નંબરનું તત્વ છે ફોસ્ફરસ તો ફોસ્ફરસ ની સંજ્ઞા P થી PH ઓથી થાય છે બરાબર ફોસ્ફરસ કેપિટલ P કેટલા આવે છે 15 2 8 ને 5 એક એક ઉમેરતો જાઓ જ્યાં સુધી છેલ્લે 8 ના થાય ત્યાં સુધી સોરી 66 ને 16 16 એટલે સલ્ફર કયો આવશે સલ્ફર એટલે કેપિટલ S કેટલા છે 16 2 8 ને 6 મતલબ એક એક ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ઉમેરતા જઈએ છીએ 17 ક્લોરીન કેટલા આવશે તો કે સાહેબ ક્લોરીન છે ને હો Cl 17 કેટલા આવશે 2 8 અને 7 18 આર્ગોન શું છે આર્ગોન કેપિટલ A સ્મોલ r 18 2 8 8 કારણ કે બાહ્યતમ કક્ષામાં અમુક કક્ષકોના રૂલ છે એટલે બાહ્યતમ કક્ષામાં 8 જ સમાશે
बाकी ना क्या जाए छे ये आपणे अत्यारे लेवा देवा छे नहीं ये आगळ तमे भणशो कई कक्षकोमां गोठवाय छे एनी पेटा कक्षकोनुं छे ई बधुं छे एनी अंदर आपणे कई अत्यारे जता नथी छतां हजी आपणे बे तत्वो बीजा जोईए 19 अने 20 19 मुं छे पोटेशियम અને 20 મુ છે મિત્રો કેલ્શિયમ કેટલા ઇલેક્ટ્રોન છે સોરી આની સંજ્ઞા પોટેશિયમ ની કે આની સંજ્ઞા Ca પોટેશિયમ માં 19 ઇલેક્ટ્રોન મતલબ 2 8 8 કેમ ત્રીજી કક્ષા માં તો 18 સમજશે પણ અમુક કક્ષકો ના રૂલ્સ છે એને લીધે આપણે નથી સમાવતા એટલે કે ચોથી કક્ષા કઈ આવશે 1 બરાબર અને આપણે કીધું ને બાહ્યતમ કક્ષા માં 8 જ રાખવાના છે ત્યારબાદ તો આની સંજ્ઞા કેટલી થશે તો કે 2 માઇનસ લખવાના ગુમાવે એટલે પ્લસ કેટલા આવશે તો કે પ્લસ 1 કારણ કે 2 છે પ્લસ 2 અને પ્લસ 3 એક બે ત્રણ બાહ્યતમ કક્ષામાં હોય તો એ ગુમાવી દેશે કે નહીં તો કે હશે પ્લસ તો આની પાસે બે સ્કીમ છે ત્યારબાદ મિત્રો આ એક અપવાદ છે કયું ફોસ્ફરસ તો એ ત્રણ મેળવે છે એટલે માઇનસ 3 ને પ્લસ 5 એ પાંચે પાંચ ગુમાવી શકે છે એટલે જો બુકમાં તમને 3 અને 5 આપ્યું હશે આની બરાબર માઇનસ 3 અને પ્લસ 5 6 તો એ શું કરશે 2 મેળવશે એટલે માઇનસ 2 માઇનસ 1 આર્ગોન છે એની બધી જ કક્ષા પૂરેપૂરી છે બરાબર અહીંયા તમે કાટ આવડો હોય તો જોઈ લેજો બુકમાં વ્યવસ્થિત તો આર્ગોન છે મિત્રો એની બધી જ કક્ષા ભરાયેલી છે માટે એની 0 આવશે ત્યારબાદ પાછલી કક્ષામાં 1 અને 2 તો પોટેશિયમની સંજ્ઞા પ્લસ 1 મતલબ કે સંયોજકતા એક ઇલેક્ટ્રોન દાન કરશે 2 તો કે એક ઇલેક્ટ્રોન સોરી 2 ઇલેક્ટ્રોન દાન કરશે તો આ થઈ ગઈ મિત્રો સંયોજક હવે મિત્રો હંમેશા સંયોજકતા કેમ પ્લસ લખી અહીંયા માઇનસ જ કેમ લખી તો એનું કારણ છે તમને ખ્યાલ છે ને પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે મિત્રો તટસ્થ છે મતલબ જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા શું હોય પ્રોટોન હોય બરાબર દાખલા તરીકે હું એમ કહું સોડિયમ કેટલા ઇલેક્ટ્રોન છે તો કે સાહેબ એની અંદર એનો પરમાણુ ક્રમાંક છે 11 છે કેટલા તો ઇલેક્ટ્રોન એ કેટલા હોય મિત્રો તો કે 11 ઇલેક્ટ્રોન અને 11 શું હોય પ્રોટોન તો મિત્રો નેટ વિદ્યુતભાર કેટલો થાય આપણે હમણાં જોઈ ગયા વીજભારની દ્રષ્ટિએ આ કેવો છે તટસ્થ છે માટે માટે સોડિયમ ઉપર કંઈ લખતા નથી પણ સોડિયમ શું કરશે તો કે પોતાની જે રચના છે એ નિયોન જેવી ધારણ કરશે મતલબ સ્ટેબલ થવા માંગશે એ કે આ નકામું માં જ જોતું દઈ દેવું છે એટલે એ આપી દેશે શું આપે છે તો કે ઇલેક્ટ્રોન તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હતા 11 હવે આપી દીધો એક ઇલેક્ટ્રોન કેટલા થયા 10 ખ્યાલ પડ્યો ઇલેક્ટ્રોન આપી દીધું તો 10 થયા ને તો ઇલેક્ટ્રોન 10 થયા મિત્રો તો કોણ વધ્યું અહીંયા તો કે સાહેબ પ્લસ વધ્યો પ્રોટોન એક વધી ગયો જુઓ બે નો નેટ સરવાળો કરશો તો જવાબ આવશે પ્લસ 1 આવશે ને મતલબ શું સૂચવું આ પ્લસ 1 ને કે એક ઇલેક્ટ્રોન આ તત્વમાં હવે ઓછો છે ક્યાં ગયો આપી દીધું એટલા માટે જો મેં પ્લસ 1 લખ્યું છે હવે આમાં શું થશે 12 નંબરમાં મેગ્નેશિયમમાં તો કે બે પ્રોટોન બે ઇલેક્ટ્રોન આપશે તો પ્રોટોન કેટલા હશે 12 પ્રોટોન કેટલા હશે આ તત્વ માટે તો કે સાહેબ 12 પ્રોટોન હશે ઇલેક્ટ્રોન એ 12 હશે પણ બે ઇલેક્ટ્રોન શું કરે છે આપી દે છે હાલો આપી દીધા કઈ વાત જ નહીં હવે સરવાળો કરો તો પ્લસ 2 આવશે કે નહીં મતલબ કે બે પ્રોટોન છે એ વધારે છે અહીંયા ત્રણ પ્રોટોન છે એ વધારે છે જો અહીંયા ચાર ઇલેક્ટ્રોન ગુમાવશે તો ચાર પ્રોટોન વધી જશે બરાબર હવે જુઓ દાખલા તરીકે હવે હું ક્લોરિન ની વાત કરું ક્લોરિન ઇલેક્ટ્રોન 17 પ્રોટોન 17 બરાબર સોરી પ્લસ ની માઇનસ હવે અહીંયા હું માઇનસ લખું છું સમજવા માટે હવે મિત્રો એ પોતાની કક્ષક પૂર્ણ કરવા માટે એક છે એ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એક ઇલેક્ટ્રોન મેળવો તો અહીંયા કેટલા હતા 17 17 ના કેટલા થઈ જશે 18 થશે કેટલા 18 થશે તો હવે મિત્રો બે નો સરવાળો કરો તો શું આવશે તો કે માઇનસ 1 આ બાજુ વધશે ઇલેક્ટ્રોન મતલબ કે એક ઇલેક્ટ્રોન વધારે છે મતલબ શું થવાનું જો ઋણ એની સંજ્ઞા હોય ઋણ સંયોજકતા હોય તો એની પાસે ઇલેક્ટ્રોન કેવા છે વધારે છે પ્રોટોન કરતા અને ધન હોય તો પ્રોટોન વધારે છે ઇલેક્ટ્રોન કરતા જેટલા ધન એક હોય પ્લસ 1 તો એક ઇલેક્ટ્રોન વધારે પ્લસ 2 2
3 તો અહીંયા માઈનસ 4 ક્યારે થશે તો એ 4 ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે બરાબર તો આજનો લેક્ચર અહીંયા આપણે રાખીએ છીએ બરાબર મિત્રો આનો છે ત્યારબાદ યાદ કઈ રીતે રાખવાનો તો કે બધે તત્વોનો પહેલો અક્ષર લઈ લેવાનો તો શું થશે તો આ રીતે હા ઈ લી બે બો કા ના ઓ ફ્લો ની સો મે એ સી ફો સ ક્લો આ આ રીતે ક્રમમાં તમે યાદ રાખી શકો છો પહેલો પહેલો અક્ષર લઈને બરાબર તો આ રીતે તમે પોતાના જે તત્વો છે યાદ રાખો એના જેટલો જેટલો એનો પરમાણ્વીય ક્રમ છે એટલા જ ઇલેક્ટ્રોન હશે એટલા જ પ્રોટોન હશે ઇલેક્ટ્રોન રચના અને રચના ઉપરથી શું આવશે સંયોજકતા બરાબર અહીંયા સુધી આપણે રાખીએ છીએ નેક્સ્ટ ટાઈમ સંયોજકતા વધારે જોઈશું ઊંડાણપૂર્વક થેન્ક યુ મિત્રો